नमस्कार दोस्तों, मैं जनक सिंह चाला स्वागत करता हूं आपका मेरी यूट्यूब चैनल जर्नी मास्टर पर। दोस्तों, इस बार मैं आपको लेकर जा रहा हूं जामनगर डिस्ट्रिक्ट के कालावड़ शहर से महज 12 किलोमीटर की दूरी पर स्थित माँ वरुड़ी के मंदिर पे। माँ वरुड़ी का यह मंदिर इस पवित्र स्थल पर कैसे स्थापित हुआ उसके बारे में हमें मंदिर की पुजारी बताने ही वाले हैं, लेकिन मैं जो बात बताने वाला हूं उसे गौर से सुनिए। माँ वरुड़ी को लेकर कई सारी गैर मान्यताएं प्रचलित है। कहा जाता है कि जब माँ वरुड़ी का जन्म हुआ तो उनके पूरे 32 दांत थे और उनका रूप कुरूप था। एक छंद में लिखा भी गया है, दांता बत्रीसा सोत जाई लिया दांत सु लोहरा, अचरज दर्शन हुओ अंबा मिठिया वादल मोहरा। जन्म के समय पूरे 32 दांत और कुरूप होने के कारण उन्हें वरुड़ी या वरवड़ी कहा गया। ये मान्यता बिल्कुल गलत है। जसवंत भूषण ग्रंथ के कर्ता हर्ता कविराज मुरारीदान आसिया ने भी ग्रंथ में अपने पूर्वजों के परिचय में लिखा है, मम शाखा आसिया बहे पुराना जू भीम बल दे भोजन बहु नरन बिरद पायो वड़ हथमल। यहाँ पे जो हथमल या हथार्थ शब्द की बात है वो भोजन करवाने वाले के साथ संबंधित है। कविराज ने यहाँ पर अपने पूर्वज भीम जी को वड़ हथमल का बिरुद दिया है। माँ आयश्री वरवड़ी तो आतिथ्य धर्म की प्रतीक है। प्रेम से और आग्रह पूर्वक भोजन करवाने वाली वो देवी है। वरवड़ का अर्थ होता है भोजन का वरदान देने वाला, जैसे माँ अन्नपूर्णा। आज भी आप कहीं भी कच्छ और सौराष्ट्र या फिर राजस्थान में जाए तो वहाँ पर अतिथि सत्कार की भावनाओं से आप अचूक प्रभावित हो सकते हैं। वहाँ पर प्रेम पूर्वक भोजन देने वाली किसी भी गुणियल नारी को आय श्री वरवड़ी का अवतार माना जाता है। મોટા છે વરુડી માતા છે, આ નાના છે જે ટુકલી માતા છે અને આ ચરુડી માતા છે, કારણ કે જે રીતે કામ કર્યું છે એ રીતે નામ આ મેન પરચો, કારણ કે આ ત્રિશુલ કોઈ આવેલા નહીં કોડેલા નહીં, 12 મહિને જમીન માંથી નવું એક પ્રગટ થાય છે। દુષ્કાર પડ્યો, હવે દુષ્કાર પડ્યો ત્યારે એના માલ ઢોર ભેંસું કોઈ કોઈ બિચારી મરવા થાય, એટલે એને મનને થયું કે હવે આ ગામ આપણે છોડવું જોઈએ। ત્યારે અહીંયાથી પોતે છોડી અને હાલતા થયા, ત્યારે માની ઉંમર 9 વર્ષની હતી, ત્યાંથી હાલતા થયા તે જ્યાં અમારા બાજુમાં ધુળસિયા ગામ છે, ધુળસિયા ગામના પાદરમાં આવ્યા તો નદી ફૂલજર નદી, હવે ફૂલજર નદીને કાંઠે આવી અને એના મનને થયું કે હવે આ ભૂમકા થોડીક આપણી દેખાય, ત્યારે પોતે મનને એમ થયું કે આ ગામથી આપણે આતમણા જાય, ત્યારે અત્યારે જે હાલમાં વરુડી માતાનું મંદિર છે એની બાજુમાં એની બાજુમાં પોતે નેહ નાખ્યા, નેહ નાખી અને અહીંયા રહેવા લાગ્યા, અને જયારે સિંધમાં બેન જાહલને રોકેલા હતા ત્યારે નવઘણ પોતે અહીંથી નીકળો, અહીંથી નીકળો એટલે તરત માં પોતે હાથ બહેનું રમતી હતી, વરુડી ચરુડી જટુકડી કોડિયાલ પીઠળ અને કામય, હાથ બહેનુંમાં વરુડી નાના હતા, એ ઉભા થઈ અને પરબારી ઘોડાની લગામ પકડી, લગામ પકડી અને કીધું કે બેટા અહીંયા એક ચારણના લે છે, થોડીક સાય શ્રાપ તો લેતો જા। તય નવઘણ એટલું બોલ્યો કે માં આમ તો જુઓ હું કે કામે જાઉં છું, તય એને કીધું કે બેટા મને ખબર છે બેન તું જાહલની વારે જાશ, પણ બેટા અહીંયા છાય શરાબ તું લેતો જા। તય નવઘણને એમ થયું હાલો આ ખૂબ જોગમાં આવે, પણ બેટા મારે તને દુખણા લેવા જા, જ્યાં પોતે દુખણા લીએ તો પોતે આમ કઈને આમ હાથ કરે એટલે લાંબા હાથ મંડી ગયા ખાવા,
અવગણ ઉભો થાય અને જમી કાઢવી અને તટ કીધું કે માં સમય ટૂંકો છે, રસ્તો લાંબો છે, બેન ને કોઈ કાળે પહોંચાશે નહીં. કઈ માએ સીધો આમ કરીને આમ હાથ લાંબો કર્યો, લાંબો હાથ કરીને કીધું કે નવઘણ જો આ સીધે રસ્તે આવેલો છે. પણ નહી, ત્યાં માં એક સમદર આડું આવે અને સમદર ને ટપીને આ ઘોડા ન જઈ શકે. તે માં ખલવલિયા કરી અને એટલું કીધું કે નવઘણ આ સીધે રસ્તે આવેલો જાજે, હું અકાશમાંથી ચકલી બનીશ અને ત્રણે ભાલે બેહું ને જયારે ત્રણ ટવકા કરું ત્યારે તું સમદર ની અંદર ઘોડા નાખજે અને મારે મોઈલે પૈકી છબછબિયા ઉઠશે અને પાછળના પગમાં ધૂળ ઉઠશે ત્યારે માનજે કે વરૂડી આવી ગઈ. ત્યારે પોતે નવઘણ લશ્કર લઈ અને હાલતો થઈ ગયો. જ્યાં દરિયો આવ્યો દરિયાને કાંઠે ઘોડા ઉભા રાખી દીધા. ત્યાં 5-10 મિલ જેવું થયું ત્યાં માં પોતે ઉડતા ઉડતા ચકલી નવઘણ ને ભાલે બેઠા. ભાલે બેઠા એટલે તરત નવઘણે જોઈ લીધું કે હા માં આવી ગયા. કઈ એને આકલ મારી, જ્યાં દરિયાની અંદર ઘોડાને પગ અડે ત્યાં છબછબિયા ઉગવા માંડ્યા મોઈલે પૈકી અને પાછળના પગમાં પરવારી ધૂળ ઉડવા માંડ્યા. અહીંયાથી સિંધ ની અંદર 12 ગૌનો રસ્તો બનાવ્યો. અમીર સુમરાને મારી મારી અને પાછા વૈરા પાછા વૈરા એટલે જ્યાં અહીંયા એનું ઠેકાણું આવ્યું. એક વડલો હતો, વડલામાં આ ત્રણ બહેનું છે, વરૂડી, જટુકલી અને ચરૂડી. વરૂડી માતાએ કુડી ની અંદર ખીર રાંધી અને જટુકલી માતાએ વડલા ઉપર ચડ્યા. વડલા ઉપર ચડી અને ડારનો જયારે ઝંઝડો મારે છે ત્યારે 9 લાખ પાંદ થારી બની ગઈ અને આનીકોર બેઠા એ માણસને હવને પાણીનું એટલે હવને જરૂર કરાવે છે. એનું નામ જરૂરી પડ્યું, વરૂડી, જટુકલી અને જરૂરી. જયારે એનું પાછા વૈરા અહીંયા આવી અને જ્યાં એને કુડીમાં ખીર રાંધી ત્યાં આવીને ઉભા રહી ગયા. ઉભા રહી ગયા એટલે તરત એને કીધું કે નવઘણ હવે તું જુનાગઢ જા અને હું અહીંયા બિરાજવાન થઈ. તો એ પોતે એને કીધું કે માં અહીંયા નહીં, મારા ભેરા જુનાગઢ આવો. તો કે હવે જુનાગઢ નહીં આવું પણ જા તને એક વચન આપું છું કે જયારે તું મને સમરણ કરી હાજર છ જા તારા હમી ડટકી રાખી દે પગે લાગી અને જા નવઘણ પાછું વાળી જુએ કે હા ભાઈ નવઘણ હવે આ હડા હર કરજુ ગાવી ગયો છે, હવે મારે રહેવા હે નહીં. કારણ કે હું છતી થઈ ગઈ, છતી થઈ ગઈ એટલે કોઈ પણ માણસનું મીંડું સતાલવા એટલે રેવાય નહીં. એટલે પોતે પરબારા થઈ નહીં માતા આમ નવગણ માં હમાઈ ગયા તુલસાની જગ્યામાં. લ્યો કયો હવે બોલો વરૂડી માં.